પહેલાના જમાનામાં એક ઉક્તિ સાંભળવા મળતી કે ખેલોગે કૂદોગે બનોગે ખરાબ પઢોગે લીખોગે બનોગે નવાબ પણ આજે એ ઉક્તિ ઊંધી પુરવાર થઈ છે તમે કોઈ પણ ખેલમાં શ્રેષ્ઠ સાબિત થાઓ તો તમે નામ દામ એમ જીવનમાં જોઈતું તમામ પામી શકો છો એક રમત કે એક કળા તમને ઉચ્ચ શિખરે પહોંચાડી દે છે સરિતા ગાયકવાડ સાનિયા મેરજા અભિનવ બિંદ્રા ધનરાજ પિલ્લય પીટી ઉષા એના જવલંત ઉદાહરણો છે જીવનમાં આહાર વિહાર કે અન્ય દિનચર્યા સાથે કસરત શ્રમ યોગ આસન દાવ એટલા જ જીવન ઉપયોગી છે છેલ્લા વર્ષોથી પ્રાથમિક કક્ષાએ કેટલાક વિદ્યાર્થી વાલી શિક્ષકોમાં એવી ગેરમાન્યતા પ્રસરી છે કે શારીરિક શિક્ષણનો વિષય અભ્યાસક્રમમાંથી નીકળી ગયો છે પણ એવું કંઈ થાય જ્યાં સુધી શરીર છે ત્યાં સુધી શારીરિક શિક્ષણ તો રહેવાનું જ શારીરિક શિક્ષણ પાઠ્યપુસ્તકની વિદ્યાર્થી આવૃત્તિ ન હોવાથી તેને ભણાવવાનું બંધ નથી કરાવવાનું કે ભણાવવાનું બંધ નથી થયું શરીર વિજ્ઞાન અહર્નિશ ચાલતી કે ભણાવતી પ્રક્રિયા છે શારીરિક શિક્ષણ પ્રાથમિક શિક્ષણ સ્તરે છે જ તેને અન્ય વિષયો સાથે સાંકળી અનુબંધિત કરી સમયાંતરે કે અલાયદી રીતે વર્ગમાં શાળામાં ભણાવાતું જ રહ્યું છે અને ભણાવવાનું છે જ જોકે શારીરિક શિક્ષણ ચોક એન્ડ ટોકનો વિષય નથી તે તો જીવવાનો અનુસરવાનો કેળવવાનો આત્મસાત કરવાનો વિષય છે તેથી શાળામાં શાળાઓ સમયાંતરે રમતગમતને લગતી રમત સંબંધી કેટલી સ્પર્ધાઓ પ્રવૃત્તિઓ અને આયોજનો થતા રહે છે ગુજરાત સરકારની ખેલ મહાકુંભ આ મહોત્સવ એનું ઉત્તમ ઉદાહરણ છે આમ તો આબલબદ્ધ સૌને રમવું ગમે છે વૃદ્ધ વયે શરીર સાથ નથી દેતું પણ મન તો માંચડે ચડી જ જાય ખેલાડીની કદર અને ઓળખ એની રમત થકી જ થાય પણ આજે આપણે કંઈક નોખી વાત કરવાના છીએ આ એક એવી રમત લઈને આજે આપણે આવ્યા છીએ કે તે આમ તો એક રમત કહેવી કે ના કહેવી એક સહભ્યાસી પ્રવૃત્તિ જ માની લો આ એક એવી પ્રવૃત્તિ એવી રમત છે કે જેને સમય સ્થળ સાધન ઋતુ જેમાં કોઈ પણ બંધન કે મર્યાદા નડતા નથી આ રમત કર્મ ખેતરમાં શાળામાં મેદાનમાં ઓફિસમાં બજારમાં દુકાનમાં બાગમાં ગમે ત્યાં ગમે ત્યારે વાત વાતમાં યોજાઈ જતી જોવા મળે છે આપણે વાત કરી રહ્યા છીએ પંજા લડાઓ રમતની આમ તો પંજા લડાઓની વાત નીકળે છે તો આ કોઈ દાવ કસરત ટેકનિક કે રમત નથી પણ એક માન્યતા પ્રાપ્ત ખેલ છે પંજા લડાઓની શરૂઆત જોઈએ તો ઈસવીસન ઓગણીસો ને બાવનમાં કેલિફોર્નિયામાં થઈ અને ઓગણીસો ને બાસઠમાં તો એની વર્લ્ડ આર્મ રેસલિંગ ચેમ્પિયનશીપ પણ યોજાય ભારતમાં પંજા લડાઓને આર્મ રેસલિંગ કે રિસ્ટ રેસલિંગના નામે પણ ઓળખાવાય છે કુસ્તીને મુકે બાજુની જેમ જ પંજા લડાઓમાં પણ ખેલાડીનું વજન ધ્યાનમાં લેવાય છે જોઈએ તો બે વ્યક્તિનું બાહુબળ કે ખેલાડીની શારીરિક ક્ષમતા માપવાનો એક આત્વગો સસ્તો નુસ્ખો પંજા લડાવ સિવાય બીજો કયો હોય વાત વાતમાં ઘણીવાર અનાયાસે પંજા લડાવ યોજાઈ જતો હોય છે જો કે રાષ્ટ્ર સ્તરે પંજા લડાવના પણ નિશ્ચિત નિયમો છે પણ આપણે એ જે આજે એવી ભાંજગઢમાં પડ્યા વિના मानिए प्राथमिक कक्षा न बालकों द्वारा अनायासी हो जाएगी पंजा लड़ावनी प्रवृत्ति तो देखते हैं कितना है दम खेल का नाम है पंजा लड़ाव। और इसके साथ अपने आप को हरा हुआ महसूस किया गेम को छोड़ दिया और कौन जीता है हाँ और ये आखिरी मुकाबला किसके बीच होगा

साथ एक बार फिर इस पंजा लड़ा गेम में प्रथा जीतती हुई और काजल और मित्तल के बीच मुकाबला होगा ये आज का दिन का आखिरी और फाइनल मुकाबला होगा ये पंजा लड़ा जीतेंगे वो कहलाएंगे बाहुबली ओफ्ट तो प्राइमरी स्कूल टूडे मित्तल काफी मंजी हुई प्लेयर है अरे दोनों आ, अपने होठ फिरते हुए लगाते हुए आखिरी मुकाबला तेज मुकाबला और ये अपने एक दूजे को अपना बल का परिचय देते हुए काफी कड़ा रचक मुकाबला मित्तल और काजल के बीच जारी रेफरी देखते हुए अपने आप को और एक बार फिर दोनों प्लेयर असहद थे इसलिए गेम को वहां बीच में रोका फिर से काजल और मित्तल तैयार होंगे काजल मित्तल एक बार फिर तैयार काजल और मित्तल पंजा राव के लिए अपने आप को मैदान में रखते हुए मुकाबला क्लाइमेक्स में और परिणाम आता हुआ काजल और मित्तल के मुकाबले में कौन जीतता है मित्तल जीतती हुई आज का पंजाब लड़ाव की बाहुबली होगी मित्तल देसाई